જો હું ફક્ત ચાર લખું તો તમારા મનમાં શું આવે જયારે હું શાળામાં ભણતી હતી ત્યારે ચોપડીમાં આ પ્રકારની સંખ્યા જોઈને મારા મગજમાં પેન્સિલ રબર હાથી કે તેવું કંઈક આવતું હતું પરંતુ તમે ચાર ટપકા તરીકે તેની કલ્પના કરી શકો તેવી જ રીતે પાંચ માટે તમે પાંચ ટપકા વડે તેની કલ્પના કરી શકો સંખ્યાઓની કલ્પના કરવાની આ મારી પદ્ધતિ છે હવે આ બાબતને દર્શાવવાની બીજી રીત પણ છે જેમાં આ બધી જ સંખ્યાઓને ડાબેથી જમણે ક્રમમાં ગોઠવવાની છે શરૂઆત કરીને ચાર અને આ જ પ્રમાણે આગળ વધતા રહેવાનું છે તો હું ક્યાં સુધી જઈ શકું હું અહીં ઈચ્છું ત્યાં સુધી જઈ શકું હું અહીં અનંત સુધી આગળ વધી શકું હું અહીં એવી કોઈ પણ જગ્યાએ પહોંચીશ નહીં કે જ્યાંથી હું કહી શકું કે આ મારી મોટામાં મોટી સંખ્યા છે તમે ઈચ્છો ત્યાં સુધી તમે જઈ શકો અને તમે જોઈ શકો કે આ બધી જ પૂર્ણ સંખ્યાઓ છે મેં અહીં શૂન્ય થી શરૂઆત કરી અને ત્યાર પછી હું અનંત સુધી આગળ વધું છું આ પૂર્ણ સંખ્યાઓનો ગણ છે હવે આમાં મારે શું કરવાનું છે મારે આ બધી જ સંખ્યાઓને ડાબેથી જમણે ક્રમમાં એક સીધી રેખામાં ગોઠવવાની છે આ મારી સંખ્યાઓની રેખા છે સંખ્યાઓની રેખા પરંતુ મારે અહીં એ ધ્યાન રાખવાનું છે કે કોઈ આંકડો રહી ન જાય માટે હું પહેલા શૂન્ય પછી એક પછી ત્રણ પછી પાંચ એવી રીતે ન લખી શકું મારે અહીં બધી જ સંખ્યા લેવી પડે આગળ ઉમેરવા માટે મારે તે દરેકમાં એક ઉમેરવાનું છે માટે જો હું અહીં શૂન્ય થી શરૂઆત કરું અને કોઈ પણ સંખ્યા નહીં છોડું તો મને એક રેખા મળશે જેને પૂર્ણ સંખ્યાની રેખા કહે છે અને તેને સંખ્યા રેખા એટલે કે નંબર લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે કદાચ પહેલીવાર આ શબ્દ સાંભળીને તમને કંઈક મોટી વાત લાગે પરંતુ સંખ્યા રેખા કંઈક આ પ્રમાણે દોરી શકાય તે કંઈક આ રીતની દેખાશે અને તે આ જ પ્રમાણે છે તે સરખું જ છે અહીં આ ટપકું એ શૂન્ય દર્શાવે છે તેમાં એક ઉમેરતા મને અહીં એક મળે તેમાં ફરીથી એક ઉમેરવાથી બે મળે અને આ જ પ્રમાણે આગળ વધતા તમે અહીં ટપકાની કલ્પના પણ કરી શકો શૂન્ય પાસે કોઈ ટપકું નથી એક માટે એક ટપકું બે માટે બે ટપકા ત્રણ માટે ત્રણ ટપકા અને તે જ રીતે આગળ સુધી અને મેં અહીં લખ્યું છે કે તે અનંત સુધી આગળ વધે છે તમે અહીં એક તીર જોઈ શકો જે દર્શાવે છે કે તે અનંત સુધી આગળ વધે છે તે અહીં આઠ પર અટકતું નથી પરંતુ આપણે અહીં તે દોર્યું નથી માટે આપણી પાસે જે અહીં છે તો આપણે તેને સંખ્યા રેખા કહીશું અને આ બધી જ પૂર્ણ સંખ્યાઓ છે માટે આપણે તેને પૂર્ણ સંખ્યા રેખા કહીશું પૂર્ણ સંખ્યા રેખા એટલે કે હોલ નંબર લાઈન તમે અહીં એક બાબત જોઈ શકો કે જ્યારે તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ છો ત્યારે આ સંખ્યાઓ વધતી જાય છે તે એક બે ત્રણ એમ વધે છે માટે જમણી બાજુની સંખ્યા ડાબી બાજુ કરતાં મોટી થશે જમણી બાજુ જમણી બાજુ એક ડાબી બાજુ કરતાં જમણી બાજુ એક ડાબી બાજુ કરતા મોટી છે કારણ કે આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ લીટી દોરી છે હવે જમણી બાજુ જઈએ તો એક ઉમેરવું અને ડાબી બાજુ જઈએ તો એક બાદ કરવું આ સંખ્યા રેખાના ઘણા બધા ઉપયોગ છે તમે તેના પર સરવાળો બાદબાકી ગુણાકાર જેવી ક્રિયા કરી શકો તમે તેની સાથે જેટલું વધુ કામ કરશો તેના તેટલા જ વધુ ઉપયોગ વિશે ખ્યાલ મેળવશો અને આ સંખ્યાઓની કલ્પના કરવાનો સારો રસ્તો છે અને સંખ્યાઓની કલ્પના કરવાની આ સારી રીત છે